હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે વર્લ્ડ ફેમસ એવી ગુજરાતી દાળ તૈયાર કરીશું અને આ દાળ ખાસ એટલા માટે છે કારણ કે એનો વઘાર એકદમ અલગ રીતે કરવાનો છે. એના માટે મેં તુવેરની દાળ લીધેલી છે. આ અત્યારે મેં હાફ કપ તુવેરની દાળ લીધી છે. એની અંદર મેં 3 ગણું પાણી એડ કરી અને એને બાફી લીધી છે. એ પહેલાં તુવેરની દાળને ધોઈ લેવાની છે. આ તેલવાળી તુવેરની દાળ છે અને એને મેં પાણીથી ધોઈ લીધી છે. ધોઈ અને પછી એને કુકરમાં લઈ અને 3 ગણું પાણી એડ કરી અને 3 વિસલ વગાડી અને એને બાફી લીધી છે. બાફી લીધા પછી એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે અને ફરીથી એની અંદર 2 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. એટલે આ રીતની દાળનું જે મિશ્રણ છે એ આ રીતે તૈયાર થશે. અને તમે જોઈ શકો છો કે દાળનો ક્યાંય દાણો નથી દેખાતો, એકદમ સરસ રીતે દાળ ક્રશ થઈ ગઈ છે. તો આ રીતે દાળને તૈયાર કરી લેવાની છે. દાળનું જે મિશ્રણ છે એને આ રીતે તૈયાર કરી લેવાનું છે. હવે આની અંદર ઘણા લોકો હળદર અને મીઠું એડ કરતા હોય છે, પણ મેં અત્યારે કંઈ જ એડ નથી કરેલું. તમે ઈચ્છો તો મીઠું એડ કરી શકો છો. તો આ રીતે દાળનું મિશ્રણ તૈયાર છે. હવે આપણે દાળનો વઘાર કરી લઈએ. દાળનો વઘાર તૈયાર કરવા માટે આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. એની સાથે 1 ટીસ્પૂન ઘી એડ કરીશું. તમે ઈચ્છો તો ફક્ત અને ફક્ત ઘીનો વઘાર પણ કરી શકો છો. તુવેરની દાળ ઘીમાં વઘારીએ તો પણ બહુ જ સરસ લાગતી હોય છે. હવે એની અંદર આપણે રાઈ એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન રાઈ, એની સાથે 1/2 ટીસ્પૂન જીરું, 10 થી 12 દાણા મેથીના લેવાના છે. મેથીના દાણાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. 1 ટીસ્પૂન હળદર. હવે જે એડ કરવાનું છે એ કંઈક ખાસ છે અને એ છે મેથીનો મસાલો. હવે આની અંદર આપણે 2 ટીસ્પૂન મેથીનો મસાલો એડ કરીશું. એ મેથીના મસાલા અને એની સાથે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આ બંનેના કારણે જે વઘાર છે બહુ જ સરસ તૈયાર થાય છે અને એના કારણે સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. તરત પાણી એડ કરી દઈશું જેથી કરીને મસાલો બળી ન જાય અને કલર સરસ આવે. આ રીતે વઘાર તૈયાર કરી લેવાનો છે. આ વઘારની સુગંધ જ એટલી સરસ આવે છે અને તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ જ સરસ આવે છે. એના કારણે દાળનો કલર પણ બહુ જ સરસ આવે છે. હવે એની અંદર બાકીના મસાલા આપણે એડ કરી દઈશું. હવે એમાં 2 ટીસ્પૂન ધાણાજીરું એડ કરી દઈશું. બધો જ મસાલો છે એ આ જે આપણે વઘાર તૈયાર કર્યો ને એની અંદર જ એડ કરી દેવાનો છે. એના કારણે એનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવશે. અને આ મસાલાને આવી રીતે 1 મિનિટ માટે સાંતળી લેવાનો છે જેથી કરીને મસાલો સરસ સંતળાય અને એની સુગંધ બહુ જ સરસ આવે. હવે એની અંદર ગોળ એડ કરીશું. લગભગ 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરી દેવાનો છે. સાથે 1/2 ટીસ્પૂન હળદર પણ એડ કરી દઈશું. પહેલાં આપણે વઘારમાં તો એડ કરી, છતાં પણ અત્યારે પણ એડ કરી દઈશું જેથી કરીને કલર દાળનો એકદમ સરસ આવી જાય. અને હવે એની અંદર આપણે જે દાળ તૈયાર કરી હતી એ એડ કરી દઈશું. આ દાળ છે ને હંમેશા બહુ જ સરસ ઉકાળવાની. અત્યારે આપણે આ દાળને લગભગ 10 થી 15 મિનિટ સુધી ઉકાળીશું. દાળ જેમ ગુજરાતી દાળ છે એ જેમ સરસ રીતે ઉકળે ને એમ એનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે અને એની સુગંધ પણ બહુ જ સરસ આવતી હોય છે. અત્યારે આ મેથી મસાલાની જે વઘાર કર્યો છે ને એની જે સુગંધ છે બહુ જ સરસ આવે છે. નોર્મલી ગુજરાતી દાળ જ્યારે પણ ઘરે બનાવે ને ત્યારે શું થાય, લીલા મરચાં અને લીમડાનો વઘાર કરે અથવા તજ લવિંગનો વઘાર કરતા હોય છે, તો એના કારણે એનો સ્વાદ છે ને એકદમ અલગ આવતો હોય છે. પણ જો તમે આ રીતે વઘાર કરશો ને તો દાળનો સ્વાદ બહુ જ સરસ આવશે અને ખાસ કરીને જે આપણે લગ્નની દાળ કહો કે મારા સ્ટાઇલ દાળ કહો એના જેવો એનો સ્વાદ આવે છે. હવે આ દાળને આપણે એકદમ સરસ રીતે ઉકાળી લેવાની છે. લગભગ 8 થી 10 મિનિટ સુધી ઉકાળી લઈશું જેથી કરીને એનો કલર પણ સરસ આવી જશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવી જશે. તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને એની થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે. આ રીતે દાળને આપણે ઉકાળી લેવાની છે. એની અંદર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરવાનું આપણે ભૂલી ગયા હતા. તમે અગાઉથી પણ કરી શકો છો અને અત્યારે પણ કરી શકો છો. 1 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી લઈશું. તમે ઈચ્છો તો આની અંદર ઉપરથી પણ વઘાર એડ કરી શકો છો અને જો નોર્મલી ઘર માટે તમે બનાવતા હો અને ઉપરથી વઘાર એડ ન કરો તો પણ ચાલે, પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે ઉપરથી વઘાર એડ કરશો તો બહુ સરસ લાગશે.
અને આપણે ઉપરથી 2-3 આખા લાલ મરચાં એડ કરીશું, જેના લીધે એનો કલર સરસ આવશે અને જે સુગંધ છે ને એ પણ સરસ આવશે. ઉપરથી એડ કરવાનું કારણ એ છે કે વઘારમાં એડ કરશું ને તો એની અંદર બહુ તીખાશ બેસી જશે, જ્યારે આપણે તીખાશ નથી જોઈતી, ખાલી આપણે લૂક જોઈએ છે. એટલા માટે હવે આપણે ફ્લેમને ઓફ કરી દઈશું અને એની અંદર લીંબુ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દેવાનો છે ફ્લેમ ઓફ કરી, અને 1 નંગ લીંબુનો રસ એટલે કે લગભગ 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ આપણે એડ કરીશું. અત્યારે ખટાશ માટે મેં લીંબુનો રસ લીધો છે, પણ જો તમે ઈચ્છો તો આંબલીનું પાણી પણ લઈ શકો છો. જો તમે આંબલીનું પાણી લેતા હો તો 3-4 ચમચી જેટલો આંબલીનું પાણી એડ કરવાનું છે, તો એની ખટાશ પણ સરસ લાગતી હોય છે. પણ મારા ઘરમાં લીંબુની ખટાશ વધારે ગમતી હોય છે, હું લીંબુનો રસ એડ કરતી હોઉં છું. અને હવે મિક્સ કરી લઈશું. મસ્ત મજાની ગુજરાતી દાળ તૈયાર થઈ ગઈ છે. અને આ દાળ એવી છે કે તમે પર્યુષણમાં પણ લઈ શકો છો, કારણ કે આની અંદર એવી કોઈ જ વસ્તુ મેં એડ નથી કરેલી. ટમેટાં પણ નથી એડ કરેલા, એની સાથે લીમડો પણ નથી, લીલા મરચાં પણ નથી, ફક્ત લીંબુ એડ કર્યું છે. જો તમે લીંબુ ન ખાતા હો તો લીંબુને અવોઇડ કરીને એની જગ્યાએ તમે આંબલીનું પાણી એડ કરી દેવાનું છે ખટાશ માટે. તો એકદમ મસ્ત ચટાકેદાર ગુજરાતી દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે સર્વ કરી લઈએ.